કોરોના કાળમાં પણ વિદેશમાં રહી ગુજ્જુ મહિલાઓએ ભારતીય સંસ્કૃતિ જાળવી. દુબઈના શિલ્પાબેન ઠક્કર તથા ચંદ્રિકાબેન રૂપારેલ એ દુબઈમાં લોહાણા મહાજન તેમજ રઘુવંશી ગ્રુપમાં એક્ટિવ કાર્યકર છે. જેઓ લોહાણા મહાજનની લેડીઝ વિંગમાં ઓનલાઈન મહિલાઓ માટે નિત નવા કાર્યક્રમો, સત્સંગ, અંતાક્ષરી, પ્રશ્નોત્તરી વગેરે કરી હાલમાં તેઓ ઓનલાઈનની એક નાની ક્લિપ બનાવી છે લેડીઝ ટેલેન્ટ એન્ડ એક્ટિવિટીઝ માટેની. અને આ માટે રઘુવંશી સત્સંગ મંડળની મહિલાઓ તરફથી પણ ઘણો સાથ સહકાર મળેલ છે. હાલ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આયોજન કરેલ છે. આમ તો દુબઈ તહેવારમાં સેલિબ્રેશન માટે ફેમસ છે ને જેથી અમને બહુ અને ચંદ્રિકાબેન સાથે મળી આપણે સૌરાષ્ટ્ર ગુજરાતની સંસ્કૃતિને વિદેશની ધરતીમાં જીવંત રાખવાનો પ્રયાસ કરી. ગુજ્જુ મહિલાઓ અહીંના રઘુવંશી પરિવારમાં અમારી સાથે હંમેશા જોડાઈ જાય છે અને જેઓ ગ્રુપમાં આફ્રિકા અને મ્યુઝકટથી પણ જોડાઈને જે લોકો પણ આનંદની લાગણી અનુભવે છે. બસ આ જ રીતે સાથ સહકાર મળતો રહે એ બદલ તમામ રઘુવંશી પરિવારો અને લોહાણા મહાજન કોમ્યુનિટી UAEનો આભાર ગુજ્જુ મહિલાઓ માની રહી છે, જેનો તમામ શ્રી ગુજ્જુ મહિલાઓ શિલ્પાબેન ઠક્કર ચંદ્રિકાબેન રૂપારેલ દુબઈને જાય છે. જય જય ગરવી ગુજરાત. બડાઈ પ્રતિષ્ઠાચાર રહી છે, આ બધું કરવાનું બધું કઠિન છે. આવા શ્રી વલ્લભચંદના જન્મે જય શ્રી કૃષ્ણ, જય જલારામ. હું કંપાલાથી પૂજા કાર્ય બોલું છું. હંમેશા આફ્રિકાથી દુબઈ સત્સંગ મંડળમાં જોડાયેલી રહું છું. ત્યાંના કાર્યકર્તા શ્રી શિલ્પાબેન ઠકરા અને ચંદ્રિકાબેન રૂપારેલ અવારનવાર સત્સંગમાં નવી નવી પ્રવૃત્તિઓ સાથે અમને જોડાયેલા રાખે છે. ખાસ તો હું લોકડાઉનમાં ત્યાં હતી ત્યારે મને બહુ જ આનંદ આવેલો હતો અને મને એમ નહોતું લાગ્યું કે હું લોકડાઉનમાં છું. એમાં દર મહિને એકાદશીનો સત્સંગ હોય અને સુંદરકાંડના પાઠ તેમજ જલારામ ભજન તેમનો લાવો અમને આપતા રહે છે. નવી નવી પ્રવૃત્તિઓ સાથે નવી નવી વેરાયટીઓ સત્સંગમાં હોય છે તે બધા અમને એવી રીતે અમને બધાને એ લાવો મળતો રહે તેવી પ્રભુ પાસે પ્રાર્થના. જય જલારામ, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. મીનાક્ષીબેન, રઘુવંશી સત્સંગ મંડળમાંથી વાત કરું છું. અમે લોકો મેનામાં કરતા હતા શિલ્પાબેન અને ચંદ્રિકાબેન છે, એ લોકોનો બહુ જ સાથ અને સપોર્ટ છે. અમને નવું નવું જ્ઞાન જાણવા મળે છે અને બહુ જ મજા આવે છે. અને નવી નવી ભગવાનની વાતો, નવા નવા ભજનો અને નવું નવું જ્ઞાન ઘણું બધું પ્રાપ્ત થાય છે. અને અમને એ બંને બહેનો બહુ જ પ્રોત્સાહિત કરે છે અને અમને ખૂબ જ આનંદ આવે છે સત્સંગ મંડળમાં. જય જલારામ, જય શ્રી કૃષ્ણ. હું જ્યોતિ પવાણી મસ્કતથી બોલું છું. દુબઈ રઘુવંશી સત્સંગ મંડળમાં કાર્યરત જે આપણા ચંદ્રિકાબેન અને ચંદ્રિકાબેન રૂપારેલ અને શિલ્પાબેન ઠક્કર, એમની સાથે હંમેશા હું સત્સંગમાં જોડાઉં છું. હંમેશા સત્સંગની રીતે જોડાઈને બહુ જ આનંદ લઉં છું. એ ખાસ કરીને આપણા દુબઈમાં જે આપણો સત્સંગ ચાલી રહ્યો છે, આપણો રઘુવંશી પરિવારનો, જલારામ ભક્ત મંડળનો, એની તો વાત જ શું કરું કે દુબઈમાં જલારામના ભજનો, કીર્તન, સત્સંગ, આપણા હનુમાનના પાઠ, સુંદરકાંડના પાઠ, સત્યનારાયણની કથા, અરે આ સત્સંગની તો સુગંધ તો જેમ પુષ્પની સુગંધ ફેલાય ને એ રીતે મસ્કતમાં પણ મસ્કતની રીતે પણ અમને લાભ મળે. અને દર વખતે હું તો જોડાયેલી જ છું અને માળાની જેમ પરોવીને બધાને જોડીને ચંદ્રિકાબેન રૂપારેલ અને આપણા શિલ્પાબેન ઠક્કર બધાને જોડીને સત્સંગ કરાવી રહ્યા છે. તો હું એટલું જરૂર કહીશ કે બાપા, એક પ્રાર્થના કરું છું કે આવો રઘુવંશી સત્સંગ મંડળ દુબઈનો એ ભક્તિ માર્ગે હંમેશા કાર્યરત રહે અને સત્કાર્ય કરતા રહે અને બધા સાથ આપે તો એક મોટી માળા આપણે બાપાને ધરાવી શકીએ ને. તો એવા શિલ્પાબેન ઠક્કરને અને ચંદ્રિકાબેન રૂપારેલને હું જરૂર ધન્યવાદ કહીશ અને સર્વ સત્સંગ મંડળને જય જલારામ. થેન્ક યુ શિલ્પાબેન
ઠક્કર અને ચંદ્રિકાબેન રૂપારેલ. જય જલારામ.